નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના વિજ્ઞાનના અભ્યાસક્રમની અંદર આપણે છેલ્લે પ્રકરણ નંબર 5ની પૂર્ણાહુતિ કરી આજે આપણે પ્રકરણ નંબર 1નો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે આ પ્રકરણ નંબર 1નો પ્રથમ તાસ છે. પ્રકરણ નંબર 1, 2, 3 અને 4 એ ચારે ચાર પ્રકરણો આપણા રસાયણ વિજ્ઞાનના ચાર પ્રકરણો છે. એ રસાયણ વિજ્ઞાનના ચાર પ્રકરણની અંદર આજે આપણે પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એવો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે એવી ચર્ચા કરીએ કે દ્રવ્ય શું છે. દ્રવ્ય એટલે શું? અહીંયા આજે આપણે છે આપણે પ્રસ્તાવનાની વાત કરીશું. આપણી આસપાસ આપણે ચારે બાજુ નજર દોડાવીએ, ચોપાસ ચોપાસ એટલે ચારે તરફ નજર દોડાવીએ તો આપણને જુદા જુદા આકાર, કદ અને બનાવટની વસ્તુઓ જોવા મળશે. કોઈ અનિયમિત આકારની હોય, કોઈ લંબચોરસ હોય, કોઈ ચોરસ હોય, કોઈ ત્રિકોણ હોય, કોઈ ગોળ હોય, લાકડાની હોય, લોખંડની હોય, બરાબર, નાના મોટા કદનું, અત્યંત મોટા કદનું હોય, મધ્યમ કદનું હોય, સૂક્ષ્મ કદનું હોય, જુદા જુદા આકાર અને જુદા જુદા કદની અનેક વસ્તુઓ આપણને જોવા મળે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બને છે એ સામગ્રીને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપ્યું છે. બ્રહ્માંડની આ જે પણ વસ્તુઓ છે એ દરેકે દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બની હોય એ સામગ્રીને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપ્યું છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જગ્યા રોકે છે એટલે જેને કદ છે, કદ હોય તો એ દ્રવ્ય છે, દળ હોય તો એ દ્રવ્ય છે. એટલે એમાં બધું આવી ગયું. કારણ કે આપણે નાના ધોરણની અંદર પ્રયોગો પણ શીખ્યા છીએ, વાયુ પદાર્થને દળ હોય, વાયુ પદાર્થને કદ હોય એવું, બરાબર. પછી ઘન પદાર્થને અને પ્રવાહી પદાર્થને તો આપણે જોઈએ છીએ કે એને દળ અને કદ હોય છે. એટલે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. દાખલા તરીકે હવા, પથ્થરો, ખોરાક, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી અને રેતીના કણ. અહીંયા આપણો નાનો એવો 2 માર્ક્સનો આ પ્રસ્તાવનામાંથી નાનો એવો આ 2 માર્ક્સનો પ્રશ્ન થાય. દ્રવ્ય એટલે શું? દ્રવ્યના ઉદાહરણ આપો. તો આપણી આસપાસ નજર ફેરવતા જુદા જુદા આકાર, કદ અને બનાવટની વસ્તુઓ જોવા મળે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બને છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપ્યું છે. જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. દાખલા તરીકે હવા, પથ્થરો, ખોરાક, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી અને રેતીના કણ. હવે આ દ્રવ્ય વિશે ભારતના તત્વજ્ઞાનીઓ, ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાની અને વૈજ્ઞાનિકની અંદર ફરક શું હોય? તો કે તત્વજ્ઞાનીઓ તર્ક વિતર્ક પરથી કોઈ બાબત વિશે એ શું કહેવાય કે સિદ્ધાંતો સમજાવતા હોય, કોઈ પ્રાયોગિક ધોરણ એમાં હોય નહીં. જ્યારે વૈજ્ઞાનિકો પ્રયોગ ઉપર આધારિત થિયરી બનતી, એટલે કે એમણે જે સિદ્ધાંતો કે નિયમો આપ્યા હોય એસે એના આધારે હોય, પ્રયોગોના આધારે હોય. પ્રાચીન કાળથી મનુષ્યની ચોપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. પ્રાચીન કાળથી આ જે આધુનિક તત્વજ્ઞાનીઓ છે એ તત્વજ્ઞાનીઓ એ મનુષ્યની આસપાસની જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓનો અભ્યાસ કરતો આવ્યો છે. એ પ્રાચીન તત્વજ્ઞાનીઓ એવું કહેતા કે આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય મૂળભૂત 5 તત્વોનું બનેલું છે. એ મૂળભૂત 5 તત્વોને નામ આપવામાં આવ્યું છે પંચ તત્વ. મૂળભૂત 5 તત્વોનું જે બનેલું છે દ્રવ્ય એ મૂળભૂત 5 તત્વોને કહેવામાં આવ્યું છે પંચ તત્વ. પંચ તત્વ તરીકે શું હોય? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. પંચ તત્વ તરીકે શું હોય? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી એ પંચ તત્વ છે. એ પંચ તત્વનું દ્રવ્ય બનેલું છે એવું પ્રાચીન તત્વજ્ઞાનીઓ કહેતા હતા.
અને એમણે એવું કીધું કે આ તત્વજ્ઞાનીઓના મત મુજબ એવું કહેવામાં આવ્યું કે દરેક સજીવ નિર્જીવ વસ્તુ આ પાંચ મૂળભૂત વસ્તુઓની બનેલી, પાંચ મૂળભૂત દ્રવ્યોની, પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે. સજીવ હોય કે નિર્જીવ હોય, દરેકમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી આટલી વસ્તુ દરેકની અંદર હોય હોય અને હોય જ એવું આ તત્વજ્ઞાનીઓ માનતા હતા. એ તત્વજ્ઞાનીઓને સાબિતી આપી ગ્રીક તત્વજ્ઞાનીઓએ કે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ આ જ પ્રમાણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું. ટૂંકમાં દ્રવ્યનું પાંચ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. એ પાંચ ભાગને નામ આપણે આપ્યું પંચ તત્વ. કયા કયા? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કર્યું, પણ એ વર્ગીકરણ એમણે સાના આધારે આપ્યું? તો કે તત્વના, દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે. ટૂંકમાં આપણે એવું કહીએ કે એમણે જે વર્ગીકરણ આપ્યું એ વર્ગીકરણ માટે એમણે દ્રવ્યની પ્રકૃતિનો આધાર લીધો. એમણે જે વર્ગીકરણ આપ્યું એ વર્ગીકરણ માટે એમણે આધાર સાનો લીધો? તો આધાર લીધો એમણે દ્રવ્યની પ્રકૃતિનો. બરાબર. તો અહીંયા પ્રશ્ન થાય કે ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું છે? પ્રશ્ન ફરીથી બોલું છું. ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો આ રીતે આપણે પાંચ મુદ્દામાં એનો જવાબ લખવાનો છે. પ્રાચીન કાળથી મનુષ્યની ચોપાસ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન મનુષ્ય કરતો આવ્યો છે. પ્રાચીન તત્વજ્ઞાનીઓ એ દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું, જેને પંચ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. પંચ તત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. આ તત્વજ્ઞાનીઓના મત મુજબ દરેક સજીવ અને નિર્જીવ વસ્તુઓ પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે. ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ આ જ પ્રમાણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મના આધારે કર્યું. હવે દ્રવ્ય વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહની વિચારધારાઓ શું, મતલબ કે દ્રવ્ય વિશે વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે? કારણ કે જુદા જુદા માણસોએ વિચાર ફરે એટલે અહીંયા પણ એવું જ કંઈક જોવા મળે છે. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્યની બે વિચારધારાઓ રજૂ કરવામાં આવી. કેટલી? બે. બે અલગ અલગ સમૂહ હતા વૈજ્ઞાનિકોના, અને એ બંને સમૂહોએ દ્રવ્યનું અલગ અલગ વિચારધારાઓ રજૂ કરી. એમાં એક સમૂહ એવું માનતું હતું કે દ્રવ્ય લાકડા અને લોખંડના ટુકડાની જેમ સતત છે. આ આધારો કે આ લાકડું છે તો આ સતત છે દ્રવ્ય, આમાં ક્યાંય કોઈ જગ્યાએ વચ્ચે જગ્યા નથી. બરાબર. જ્યારે બીજો સમૂહ એવું માનતું હતું કે દ્રવ્ય રેતીના કણની માફક નાના કણના સમૂહનો બનેલો છે. બે વૈજ્ઞાનિકોના સમૂહના બે અલગ અલગ મંતવ્યો. એમાં પહેલો વૈજ્ઞાનિકનો સમૂહ શું કહેતો હતો? તો કે દ્રવ્ય લાકડા અને લોખંડના ટુકડાની જેમ સતત હોય છે. જ્યારે બીજો સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના કણના સમૂહનો બનેલો છે. બરાબર. એટલે અહીંયા આ આપણે પ્રસ્તાવના પૂરી કરી. હવે દ્રવ્યના જે ગુણધર્મો છે કે દ્રવ્ય કેવું બનેલું છે, સાનું બનેલું છે, એના માટે આપણને પાઠ્યપુસ્તકની અંદર બે પ્રવૃત્તિઓ, આમ તો ત્રણ પ્રવૃત્તિઓ આપેલી છે, પણ આપણે આજે બે પ્રવૃત્તિઓની વાત કરવાની છે. બાકીની પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. પહેલી પ્રવૃત્તિ આપી છે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે, પ્રવૃત્તિ નંબર 1.1, સતત. અને પાછું સાનું બનેલું છે, કણોનું બનેલું છે. કણનો અર્થ શું થાય? કે જગ્યા હોય. દાખલા તરીકે રેતીને તમે મુઠ્ઠીમાં ભરો છો એટલે એ જે આમ મુઠ્ઠી આમ કરશો એટલે બધી જ રેતી ધીમે ધીમે બધી જ રેતી છૂટા કણ જે છે એ બધા જ નીકળી જશે. રેતીના બે કણ વચ્ચે જગ્યા હોય
એ ટાઈપનું અહીંયા લખ્યું છે ને, દ્રવ્ય રેતીના કણની માફક નાના કણનો સમૂહ છે. એ વસ્તુ અહીંયા આપણને કઈ રીતે કીધી છે, તો સૌ પ્રથમ એક 100 ml નું બીકર લેવામાં આવે છે, 100 ml નું બીકર લેવામાં આવે છે. 100 ml ના આ બીકરની અંદર અડધી સુધી આપણે પાણી ભરીએ છીએ આ રીતે, અને એ જે પાણી છે એ પાણીના સ્તરને આપણે પેન્સિલ વડે કે પેન વડે નોંધી લેવાનું છે કે અહીંયા સુધી આમાં પાણી છે. 100 ml નું બીકર લીધું, આ બીકરને આપણે અડધું પાણીથી ભર્યું, જ્યાં સુધી પાણી ભરેલું છે ત્યાં સુધીની સપાટીને આપણે પેન્સિલથી કે પેનથી નોંધી લઈએ, એટલે ત્યાં નિશાની કરી દઈએ કે આ સ્તર સુધી પાણી છે. હવે એમાં ખાંડ કે મીઠું નાખવામાં આવે, અને ખાંડ કે મીઠું નાખીને આને આપણે હલાવીએ, બરાબર. શું જોવાનું છે, તો જે આ પાણીનું સ્તર છે એ પાણીના સ્તરમાં ફેરફાર થયો કે નહીં. અહીંયા લખ્યું છે, જુઓ, પાણીના સ્તરનો ફેરફાર નોંધો, પાણીના સ્તરનો ફેરફાર નોંધો, એવું આપણને કીધું છે અહીંયા, બરાબર. તો જુઓ શું જોવા મળશે, તો કે જ્યારે આપણે એ પાણીને પાણીની અંદર ખાંડ કે મીઠું નાખીને ઓગાળીશું એટલે મીઠું બધું ઓગળી જશે. ઓગળી ગયું એવું કેમ કહી શકાય, તો કે ખાંડ અને મીઠાના કણો પાણીના કણોની વચ્ચે ગોઠવાઈ ગયા, અને એટલા માટે પાણીના સ્તરમાં ફેરફાર થતો નથી, એ જે છે એના એ જ સ્તરે રહેશે. પાણીની અંદર ખાંડ કે મીઠું નાખ્યા પછી પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી, એનું સ્તર જે છે એનું એ જ રહે છે, બરાબર. અને એટલા માટે એવું કીધું કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. આ પ્રવૃત્તિ નંબર 1.1 પરથી એવો ખ્યાલ આવે કે દ્રવ્ય સતત કણોનું બનેલું હોય છે, દ્રવ્ય સતત કણોનું હોય છે, બરાબર. હવે પ્રવૃત્તિ નંબર 1.2, પ્રવૃત્તિ નંબર 1.2 ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. એના માટે આ જ પ્રકારની પદ્ધતિ છે કે 100 ml બીકરમાં આપણે 100 ml પાણી લઈ લીધું, અને એમાં પોટેશિયમ પરમેંગેનેટના 2-3 સ્ફટિક નાખ્યા. આમ કરવાથી શું થશે, તો આ આખું જે દ્રાવણ છે એ આખું દ્રાવણ ગુલાબી રંગનું બની જશે. જ્યારે આપણે આ જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર જ્યારે આપણે આ સ્ફટિક નાખીશું પાણીની અંદર પોટેશિયમ પરમેંગેનેટના, એટલે જે દ્રાવણ છે દ્રાવણ આખું કેવું થઈ જશે, તો કે ગુલાબી રંગનું થઈ જશે. હવે આ બીકરમાંથી આપણે 10 ml પાણી લેવાનું છે અલગ બીકરમાં, આ બીકર એમનેમ રહેવા દેવાનું છે, આમાંથી 10 ml પાણી અલગ બીજા બીકરમાં લેવાનું, અને એમાં બીજું 90 ml પાણી નાખવાનું. એટલે આ દ્રાવણ 10 ml ગુલાબી રંગનું, અને એમાં 90 ml બીજું નાખ્યું, દ્રાવણનો રંગ આછો પડશે કે નહીં એ જોવાનું છે, બરાબર. ગુલાબી તો રહેશે જ, બરાબર. ફરી પાછું જે બીજું બીકર આપણે લીધું જેમાં 100 ml પાણીવાળું આપણે દ્રાવણ બનાવ્યું, એની એમાંથી બીજું 10 ml લેવાનું, અને એમાં ફરીથી પાછું ત્રીજું બીકર લીધું આપણે, એ ત્રીજા બીકરની અંદર 10 ml પાણી લીધું, એમાં 90 ml 10 ml આપણે આ દ્રાવણ લીધું અને 90 ml નાખ્યું આપણે, એ ત્રીજા બીકરમાંથી ચોથા બીકરમાં જવાનું, એમાં પણ આ જ રીતે. એટલે ટૂંકમાં એવું કીધું છે કે દ્રાવણને 5-8 વખત પાણી ઉમેરીને શું કરવાનું છે, મંદ બનાવવાનું છે. દ્રાવણને 5-8 વખત ઉમેરીને મંદ બનાવવાનું છે, બરાબર. અને જોવાનું છે કે દ્રાવણના રંગમાં ફેરફાર શું થાય છે. તો તમે જોશો કે દ્રાવણના રંગની અંદર જે ફેરફાર થવાનો છે એ ફેરફાર નથી થતો, એ રંગીન જ રહે છે. આપણે સતત રંગ વગરનું પાણી આપણે સતત એમાં ઉમેર્યું છે, છતાં દ્રાવણ જે છે એ દ્રાવણ તમને રંગીન જ દેખાય છે, રંગીન જ જોવા મળે છે. આનું કારણ શું છે, તો કે પોટેશિયમ પરમેંગેનેટ વાળું જે પાણી છે એ સૂક્ષ્મ કણ છે, સૂક્ષ્મ કણ પોતાનો જે રંગનો ગુણધર્મ છે એ રંગનો ગુણધર્મ છોડતું નથી, એટલે ગમે એટલી વખત આપણે એને મંદ બનાવીએ આપણને દર વખતે એ કેવું દેખાય છે, રંગીન જ દેખાય છે,
ओछो रंग देखातो नथी। એટલે આ જે વસ્તુ આપણને સાબિત કરીને આપે છે કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણનું બનેલું છે, બરાબર। તો પ્રવૃત્તિ નંબર 1.1 અને પ્રવૃત્તિ નંબર 1.2 પરથી આપણને આ વસ્તુ જાણવા મળી કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે, દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે। મિત્રો આ વિડિયોના તમે આ બે પ્રવૃત્તિને યાદ રાખજો, કારણ કે દ્રવ્યના ગુણધર્મો લખતી વખતે આ પ્રવૃત્તિના જે નિર્ણય મળ્યા, આપણને જે નિષ્કર્ષ મળ્યા એ આપણે એમાં લખવાના છે, કારણ કે નિષ્કર્ષ પરથી આપણે આપણે જે એના ગુણધર્મો છે ગુણધર્મોને પ્રવૃત્તિ દ્વારા સમજ્યા છીએ। એટલે આપણે બે ગુણધર્મ સમજ્યા, એક દ્રવ્ય સતત કણોનું બનેલું છે અને બીજું દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણનું બનેલું છે। મિત્રો આજના આપણા ટાસ્કને અહીંયા આપણે વિરામ આપીએ છીએ, નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ।